નમસ્કાર ગઈકાલ સાંજના પાંચ વાગ્યાથી આજ સાંજના પાંચ વાગ્યા સુધી ગુજરાત રાજ્યની અંદર કુલ કોવિડના પોઝિટિવ કેસીસ ત્રણસો ઇકોતેર થ્રી વન થયા છે આ જ સમયગાળામાં સાત ટોટલી છ લોકોના દુઃખદ અવસાન થયા છે કે જેમાં કોવિડ પ્રાથમિક મૃત્યુનું કારણ રહ્યું છે અઢાર એવા લોકોની પણ મૃત્યુ થઈ છે જેમાં એમને અન્ય ગંભીર બીમારી પહેલેથી હતી અને કોવિડના સંક્રમણથી એમનું દુઃખદ અવસાન થયું છે આજે દિવસ દરમિયાન એટલે આજ 24 ચોવીસ કલાકની અંદર 269 ઓગણ સિત્તેર ટુ સિક્સટી નાઇન જેટલા લોકોનું ડિસ્ચાર્જ થયું છે અને આની સાથે ગુજરાતનું ટોટલ ડિસ્ચાર્જ રેટ જે છે ફોર્ટી ટુ ફાઇવ ઝીરો એટલે બેતાલીસ પોઈન્ટ પાંચ ઝીરો પ્રતિશત થયું છે હવે અનેક વિસ્તારોનું આપણે જોઈએ તો સુરતમાં આજે ડિસ્ચાર્જ રેટ જે છે સિક્સટી સેવન ઝીરો સેવન એટલે આખા સમગ્ર ભારતનું જે એવરેજ છે એના કરતાં લગભગ બમણું જેટલું છે તો સુરતની પણ જે રિકવરી રેટ છે ત્યાં કોવિડનું સંક્રમણ તો થયું છે પણ એમાં રિકવરી રેટ સિક્સટી સેવન ઝીરો સેવન છે એ જ રીતે બીજા વિસ્તારો કે જ્યાં પણ આપણે જોઈએ વડોદરામાં સિક્સટી ટુ પોઈન્ટ સિક્સ સિક્સ પરસેન્ટ એટલે બાસઠ પોઈન્ટ છ છ પ્રતિશત છે હવે બીજા બે શહેરો કે જ્યાં કેસીસનું પ્રમાણ થોડુંક ઓછું રહ્યું છે પણ રિકવરી એટલે ડિસ્ચાર્જ રેટ આપણે જોઈએ તો હજી એનાથી સારું છે એક છે ભાવનગર તોંતેર પોઈન્ટ છ આઠ પ્રતિશત અને રાજકોટ સડસઠ સિક્સટી સેવન ઝીરો સેવન એટલે સડસઠ પોઈન્ટ ઝીરો સાત ટકા પછી આપણે અત્યાર સુધી જે કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા જોઈએ તો બાર હજાર નવસો દસ અને એમાંથી જે ટોટલ ડિસ્ચાર્જ થયેલા લોકો છે પાંચ હજાર ચારસો ઇઠ્યાસી ફાઇવ થાઉઝન્ડ ફોર હંડ્રેડ એન્ડ એટી એટ આટલા લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે જે બિલકુલ સ્ટેબલ છે એવા છ હજાર પાંચસો સત્તાણું સિક્સ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ એન્ડ નાઇન્ટી સેવન એવા આપણા એક્ટિવ દર્દીઓ છે કે જે સ્ટેબલ છે એટલે એમની કન્ડિશન બિલકુલ કાબૂમાં છે અને બાવન જેટલા લોકો એવા પેશન્ટ્સ છે કે જે પોઝિટિવ છે જે થોડા ક્રિટિકલ છે વેન્ટિલેટરી કેર પર છે ફિફ્ટી ટુ બાવન એવા લોકો હવે આજ દિન સુધી જે કુલ ટેસ્ટ આપણે ગુજરાતમાં કરી છે એ અંક એક લાખ છાસઠ હજાર એકસો બાવન વન લાખ સિક્સટી સિક્સ થાઉઝન્ડ વન ફિફ્ટી ટુ જેટલા ટેસ્ટ કર્યા છે અને છેલ્લા ચોવીસ કલાકમાં જે ટેસ્ટની સંખ્યા છે પાંચ હજાર ત્રણસો એસી આજે ખાસ અગત્યની બે ત્રણ સૂચના અને જાણકારી આપવાની છે પહેલી વાત આપ જાણતા હશો પણ ફરી ભારપૂર્વક બધાને કહેવા માંગીએ છીએ કે આપણે આપણા ત્યાં સરકારે ખાસ વન ઝીરો ફોર ફીવર હેલ્પલાઇન એટલે આમ હેલ્થ ઇન્ટેગ્રેટેડ હેલ્થ હેલ્પલાઇન છે પણ એ ખાસ અત્યારે કોવિડ અને ફીવર માટેનું પણ હેલ્પલાઇન તરીકે એ ખૂબ અગત્યની ભૂમિકા ભજાવી રહી છે એટલે કોઈને ખાસ કરીને એવા વિસ્તારો અમદાવાદ કે કોઈ પણ વિસ્તારમાં જેમને કોવિડથી એ બીમાર પડ્યા હોય અને તરત જ એમને કોઈ ઘરે આવીને ડૉક્ટર્સ જોઈ જાય કે સરકારના પ્રતિનિધિઓ આવીને સ્વોપ પણ લઈ જાય આવી કોઈ એમને પ્રોબ્લેમ હોય અને ખરેખર લક્ષણ હોય તાવ હોય વગેરે તો એકસો ચાર હેલ્પલાઇન પર કોન્ટેક કરી શકે છે વન ઝીરો ફોર હેલ્પલાઇન પર ફોન કરવાથી બીજી કોઈ માહિતી તમારે કંઈક માહિતી જાણવી હોય કંઈ પૂછપરછ કોવિડને લગતા કે અન્ય કોઈ પણ પરિસ્થિતિ બીમારી અને હેલ્થ માટેનું આ એક ઇન્ટગ્રેટેડ હેલ્થ સર્વિસીસ હેલ્પલાઇન છે એની માહિતી પણ ખબર પડે અને વિશેષ કોઈના કોઈને પોતાના ઘરે મેડિકલ ટીમ આવીને એમને સલાહ પણ આપે સ્ક્રીનિંગ કરે અને જરૂરી હોય તો સ્વોબ્સ પણ ટેસ્ટિંગ માટે પણ કરવાનું હોય લક્ષણ હોય તો એવા કેસીસ માટે પણ આની વ્યવસ્થા છે વન ઝીરો ફોર હેલ્પલાઇન આજે બીજી એક અગત્યની સક્સેસ સ્ટોરી થોડીક શેર કરવી છે કે આપણે એક પહેલ કરી છે જે પેશન્ટ્સ વિથ માઇલ્ડ સિમ્ટમ્સ છે પણ જે હોસ્પિટલમાં એડમિટેડ છે એમના માટે આયુષ મંત્રાલયના જે વિકલ્પો છે એમાંથી હોમિયોપેથીની ટ્રીટમેન્ટ ખાસ કરીને આપણે શરૂ કરી છે અને એમાં ખાસ કરીને જે તે વ્યક્તિની બંધારણ શરીરની જે બંધારણ છે અને લક્ષણ સિમ્ટમ્સના આધારે એમને જે ઉચિત અને સ્પેસિફિક યોગ્ય દવા છે એનું પ્રિસ્ક્રિપ્શન થાય છે અને આ રીતે લોકોની કન્સેન્ટ લઈને એમની સંમતિ અને તૈયારી હોય એમની ઈચ્છા હોય તો આ કરવામાં આવે છે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ટુ ફોર્ટી અડતાલીસ જેટલા લોકો આનું લાભ લઈ રહ્યા છે એસવી હોસ્પિટલ અમદાવાદમાં અડસઠ સિક્સટીએટ જેટલા લોકો સોલા સિવિલ હોસ્પિટલમાં ફિફ્ટી પચાસ ગાંધીનગરમાં ત્રણ વડોદરામાં પંદર અને સુરતમાં પિસ્તાલીસ એટલે આપણને એક સરસ આપણા આયુષ પ્રભાગ તરફથી એક પહેલ છે અને સાથે અમે એ પણ કહેશું કે જનરલી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે બધાને અનુરોધ છે કે જેટલું બને દિવસ દરમિયાન અત્યારે લોકડાઉનને લિફ્ટ કરવામાં આવ્યું છે આપની થોડીક રોજ બરોજની જીવન બહાર જવાનું વગેરે શરૂ પણ થયું હશે પણ આની અંદર પણ આપણે નાના નાના સ્ટેપ્સ લઈએ તો પોતાને સંક્રમિત થતાં અથવા કોરોના વાયરસ આવે તો પણ આપણી રોગપ્રતિકારક શક્તિ એની સાથે લડી શકે એવી શક્તિ અને ક્ષમતા આપણામાં વિકસાવીએ એક તો એકદમ પોઝિટિવ રહીએ બીજી કોઈ ગભરાટ કે મિસઇન્ફોર્મેશન રોંગ ઇન્ફોર્મેશનના વિક્ટિમ્સ ન બનીએ દિવસ દરમિયાન જેટલું બને એટલું ગરમ પાણી દર કલાકે ફ્લાસ્કમાં પણ બહાર જતા હોય તો લઈ જઈ શકે અથવા ગરમ પાણી પીએ તો એ પણ આપણી ઇમ્યુનિટી માટે સારી છે સવાર સાંજ કોગલા પણ કરીએ પ્લેન ગરમ પાણીમાં સહેજ મીઠું નાખીને

પ્રાણાયામ અને ખાસ કરીને સૂર્ય નમસ્કાર આ પણ બહુ જ યુઝફુલ છે એક આયુષ પ્રભાગ દ્વારા હર્બલ ટીની પણ રેસીપી આપવામાં આવી છે જે આપણા હોસ્પિટલ સિવિલ હોસ્પિટલની અંદર જેટલા પણ પેશન્ટ્સ છે એમને પણ આપી છે અને એમના પ્રતિસાદ પણ ખૂબ પોઝિટિવ છે તજ એક ગ્રામ મરી ત્રણ નંગ સૂંઠ એક ગ્રામ મુનક્કા દ્રાક્ષ દસ નંગ અને તુલસી અથવા ફુદીનાના પાન બીસ ડંગ આ 200 ml પાણીમાં અને ઉકાળીને એને અડધું એટલે સો ml જેટલું એને ઉકાળી લેવાનું અને ત્યારબાદ એને જો ટેસ્ટ મુજબ ગોળ અથવા તો મધ નાખીને લીંબુ પણ નીચોવીને લઈ શકાય આ એક સિમ્પલ ઘરની અંદર જે હર્બલ ટી બનાવી શકાય આનાથી પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે તો ફરી બધાને અનુરોધ કે આપણે ભયભીત બિલકુલ ન થઈએ વી હેવ ટુ લર્ન ટુ લિવ વિથ કોરોના અને આપણી બધી જે નોર્મલ લાઈફ ભલે શરૂ કરીએ પણ પોતાની સુરક્ષા કવચ બિલકુલ ન ભૂલીએ હાથ દર વખતે બહાર જઈને અથવા કોઈ પણ એવી વસ્તુને બહારથી કંઈક આપણે કરન્સી નોટ્સ પણ કોઈ દુકાનમાં આપ્યા હોય વગેરે આવીએ તો હાથ ધોઈ લઈએ લેટ અસ ઓલ્સો કોઈ બહારથી આવીએ તો બીજા ઘરમાં જે વડીલો છે એમને મળતા પહેલાં આપણે બિલકુલ ખ્યાલ રાખવું જોઈએ કે હાથ આપણે ધોયા હોય માસ્ક પહેરીએ બિલકુલ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ અને આ બધા ઇમ્યુનિટી બૂસ્ટિંગ વસ્તુઓ કરીએ અને હા હંમેશા પ્રસન્ન રહીએ અને લેટસ નોટ બી ભયભીત ન થઈએ ચેરફુલ રહીએ નમસ્કાર